શું તમે ક્લાસરૂમમાં પ્રશ્ન પૂછતા મૂંઝાઓ છો? તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુથ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર નંબર 8 ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો. આપણે અગાઉના લેક્ચરમાં ધંધાકીય મૂડીનું મહત્ત્વ વિશે અભ્યાસ કર્યો, જે મોસ્ટ ટાઈમ પે પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછી શકાય એવો છે. તો કદાચ જો કોઈ વિદ્યાર્થી મિત્રોએ વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો, પરીક્ષાની દ્રષ્ટિએ મહત્ત્વનો સવાલ છે. આજે આપણે માલિકીના ભંડોળો વિશે વાત કરવાના છીએ. એ પહેલાં આપણે એક નાનકડી વાત લઈ લઈએ કે ભાઈ, યુથ એજ્યુકેશન દ્વારા તમને મફતમાં ધોરણ 1-12ના, ફ્રીમાં ધોરણ 1-12ના તમને તમામ વિષયના વિડીયો પ્રોવાઈડ કરવામાં આવે છે. વિડીયો તો પ્રોવાઈડ કરવામાં આવે છે, સાથે સાથે વિડીયોનું મટીરિયલ, ચેપ્ટરનું મટીરિયલ પણ તમને વિવિધ નિષ્ણાત શિક્ષકો દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. તેમ છતાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને, જો હજુ આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા જો વિડીયોઝ ગમે તો લાઈક કરજો, શેર કરજો. બીજું, જો પણ કંઈક કોઈ પણ કંઈ ક્વેરી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં ક્વેરી જણાવી શકો છો. બીજું એક વસ્તુ હું તમને જણાવી દઉં કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવી કોમેન્ટ કરતા હોય છે કે ભાઈ, અમને મટીરિયલ પૂરું પાડો, અમને મટીરિયલ આપો, અથવા વિડીયો તમારા લાઈનમાં નથી આવતા, 5મો ભાગ મળ્યો, 6ઠો નથી મળ્યો. તો એના માટેનું એક સિમ્પલ સોલ્યુશન છે કે જે વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધીમાં યુથ એજ્યુકેશનની એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી, એ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી લે, જેથી તમને ક્રમવાર વિડીયો તો મળશે જ, સાથે સાથે વિડીયોને રિલેટેડ, એ ચેપ્ટરને રિલેટેડ મટીરિયલ પણ એપ્લિકેશનમાં મળી જશે. બરાબર છે, વિડીયો અને મટીરિયલ બંને એકસાથે એક જ જગ્યાએ મળશે. કઈ એપ્લિકેશન? યુથ એજ્યુકેશનની એપ્લિકેશન. સાથે સાથે યુથ એજ્યુકેશનની એપ્લિકેશનમાં તમામ વિષયના શિક્ષકોના ફોન નંબર આપેલા છે, જેની ઉપર ફોન કરી અને તમે એ વિષયની ક્વેરી પણ ફ્રી ઓફ કોસ્ટ સોલ્વ કરી શકો છો. તો આટલું બધું અમે ફ્રીમાં લાવતા હોય તમારા માટે, આટલું બધું અમે તમારા માટે કરતા હોય એ પણ વિનામૂલ્ય, તો તમારી એક જવાબદારી બની જાય કે આ ચેનલ છે એને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડીએ, યુથ એજ્યુકેશનની એપ્લિકેશન વધુ ને વધુ લોકો પાસે ડાઉનલોડ કરાવીએ. કારણ કે ફ્રીમાં મળે છે તો આપણી પણ એક જવાબદારી બને કે નહીં, આપણે પણ સંસ્થાને કોઈ પણ રીતે મદદરૂપ થઈએ. અને તમારે એ જ રીતે મદદરૂપ થવાનું છે કે જે બાળકો હજુ સુધી યુથ એજ્યુકેશન સુધી પહોંચી શક્યા નથી અથવા યુથ એજ્યુકેશનની એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી શક્યા, એમને એપ્લિકેશન ડાઉનલોડ કરાવો, જેથી એ પણ પોતાનો અભ્યાસ સરળતાથી કરી શકે. હવે આપણે આપણા ટોપિકની શરૂઆત કરીએ. ધંધાકીય મૂડી છે એ મૂડીના બે પ્રાપ્તિ સ્થાનો છે. ધંધાકીય એકમમાં જે ભંડોળો આવે, ભંડોળોના બે પ્રકારો હોય, એક તો માલિકીની મૂડી અને ઉછીની મૂડી. બરાબર છે, હવે આપણે આજે જે જોવાના છીએ માલિકીની મૂડી વિશે જોવાના છીએ. બરાબર છે, અને આ ચેપ્ટરનો જે બીજો સેશન છે એમાં આપણે ઉછીની મૂડી વિશે ભણવાના છીએ. તો માલિકીની મૂડીમાં 3 પ્રકારની મૂડીઓ હોય. પહેલું ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી અને રાખી મૂકેલી કમાણી અથવા નફાનું પુનઃરોકાણ. આ 3 ધંધાકીય એકમની માલિકીની મૂડી કહેવાય. બરાબર છે, આપણે પરીક્ષામાં પૂછાય કે માલિકીની મૂડીમાં કોનો કોનો સમાવેશ થાય, તો માલિકીની મૂડીમાં ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને રાખી મૂકેલી કમાણી કે નફાના પુનઃરોકાણનો સમાવેશ કરવામાં આવે છે. હવે સૌથી પહેલાં જોઈએ આપણે ઇક્વિટી શેર મૂડી. ઇક્વિટી શેર મૂડીના 3 પ્રકારો પડે. સૌથી પહેલું સામાન્ય ઇક્વિટી શેર, સ્વેટ ઇક્વિટી શેર અને અન્ય ઇક્વિટી શેર. આ પ્રકારો વિશે ડિટેલમાં હવે પછીના વિડીયો સેશનમાં આપણે ભણવાના જ છીએ. પ્રેફરન્સ શેર, એના પણ બે પ્રકાર પડે. 20 વર્ષ પહેલાં પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર અને 20 વર્ષ પછી પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર. બરાબર છે, અને રાખી મૂકેલી કમાણી અથવા નફાનું પુનઃરોકાણ, જેના કોઈ પણ જાતના પ્રકારો પડતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપને પરીક્ષામાં 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછી શકાય છે કે ધંધાકીય એકમમાં માલિકીના ભંડોળો કયા કયા છે સમજાવો. બીજો પ્રશ્ન એવો પણ પૂછી શકાય કે ઇક્વિટી શેરના પ્રકારો વિશે સમજાવો અથવા પ્રેફરન્સ શેરના પ્રકારો વિશે સમજાવો. બરાબર છે, તો આ ચાર્ટમાંથી આપને ઘણા બધા પ્રશ્ન 1 માર્ક્સ કે 2 માર્ક્સમાં પૂછી શકાય. તો ધ્યાન રાખજો. આશા રાખું છું વિડીયો ગમ્યો હશે, અને ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. આભાર. જય હિન્દ.